दशहरा जेने विजयादशमी पण कहे छे ते एक त्यौहारथी कंईक विशेष छे। ते जीवनना शाश्वत चक्रनुं गहन तत्वचिंतन छे। आजे मित्रों बहादुरपुरना हाईस्कूलना ग्राउंडमां अमे रावण बनावी रह्या छे ऑर्डर आलीने। हवे आजे दशहरा निमित्ते बहादुरपुर एपीएमसीमां छोटू भाईथी लईने मिथलेश संजय बधा कार्यकर्ता हाजर छे ने रावण સાંજે સંધ્યાકાળે દહન થશે એ પૂર્વ તૈયારી ચાલી રહી છે। અહીંયા છોટો ગોન લઈને ઉભા રહ્યા છે। હવે જેમ જેમ અમે પ્રક્રિયા આગળ કરીશું તેમ તેમ બતાવીશું તમને કેવી તૈયારી કરીએ છીએ। એ વિડીયો સાથે જોડાયેલા રહેજો। તો મેદાનમાં દિલીપ શેઠ ઇનામનું વિતરણ કરી રહ્યા છે। અમારા ડૉક્ટર સાહેબ સંદીપ સાહેબ થોડુંક સફાઈનું પણ કામ થોડુંક થઈ ગયું હતું। હા, ખાસ જગ્યા ચેન્જ કરવી પડી, જે હાઈસ્કૂલ હતી તેના બધી એપીએમસી રાખવામાં આવી, જેથી બોર્ડ એરો બતાવવામાં આવે, જેથી કોઈ આવતા જતા ગ્રામજનોને તકલીફ ના થાય દૂરથી આવતા લોકોને। કારણ કે સ્થળ ગ્રાઉન્ડ થોડું નાનું પડ્યું રાવણ દહન માટે, અને ખાસ અમે માતાના ચોવનમાં શસ્ત્રવિધિનું પૂજન કરી રહ્યા છે। શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણેશજીના અથર્વશીષ મંત્રોચ્ચાર દ્વારા અમારા માસ્ટર શ્રી છે, ડૉક્ટર સાહેબ છે અને ગામના સભ્યો જોડાયા છે શસ્ત્રવિધિનું પૂજન કરવા માટે। મહિષાસુર પર માતા દુર્ગાએ વિજય મેળવ્યો હતો દશેરા। પાછા અમે આવી ગયા છે એપીએમસી મેદાન પર, જે પૂર્વ તૈયારી ચાલી રહી છે। રાવણ ખૂબ જ સુંદર બહેનો છે, દશાનંદ રાવણ અઠાશ્ય કરતા મેદાનમાં દેખાય છે, જાણે કે વિશાળકાય પ્રતિમા, ધોતી કુર્તો જબ્બો અને પૂરા સ્ટાફ સહિત સંખેડાના મામલતદાર શ્રી સાહેબથી લઈને પોલીસ સ્ટાફ હાજર છે। સુવ્યવસ્થિત કાર્યક્રમ રહે અમારા પ્રમુખ હિમાંશુ ગાંધી અને હું સચિન પંડિત। હવે ગામના આગેવાન ભૌમિક દેસાઈ લાડુ સરપંચ ડૉક્ટર સાહેબ મિથલેશ બધાના સહયોગથી, ગ્રામજનોના સહયોગથી, રોનક કુંવર આ કાર્યક્રમને સફળ બનાવીશું, સાંસ્કૃતિક કાર્યક્રમને। અને આ ખૂબ જ ઉત્સાહથી તૈયારી ચાલી રહી છે, અને ખાસ ભૂમિપૂજન કરવું જરૂરી છે ગણેશજીનું નામ લઈને, કારણ કે વિઘ્નહર્તા છે, વિઘ્ન કરતા પણ છે, કોઈ વિઘ્ન ના આવે તો ગણપતિજીનો દીવો અને ગણપતિજીની સ્તુતિ મંત્ર ઉચ્ચારણ સાથે પ્રસાદ કરવામાં આવે છે। અને હવે દેખી શકો છો કે છેલ્લી ઘડી અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય, અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જશે, અભિમાનનો અંધકાર જોરદાર ભવ્ય આતિશબાજી થશે। અમારા ગામમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગથી લોકો જોડાયા છે, અનેક જનમેદની ભરાઈ છે, ગામે ગામથી પબ્લિક આવી રહી છે। હા, ખાસ આનંદ મેળો થોડો ડીમ રહ્યો અમારા માટે, એનું આયોજન હવે પૂર્વ કરીશું, પણ આ કાર્ય એટલો સફળ રહ્યો કે ખૂબ જ ઉત્સાહ ઉમંગથી લોકોએ ભાગ લીધો અને જોરદાર શાનદાર જબરદસ્ત કાર્યક્રમ નિહાળવા આવી ગયા છે લોકો। હવે આતિશબાજી શરૂ, રાવણ એક મહાભક્ત હતો, શિવ તાંડવને રચિતા હતા, પણ એવું કહેવાય છે કે અનેક ગુણો હોવા છતાં એક દુર્ગુણ હોય તો માણસનું પતન થાય છે। જુઓ ભવ્ય આતિશબાજી છે ને શાનદાર,